सीएम पंचाल एक्सरसाइज नंबर 65 राज्यपाल मुख्यमंत्री विशिष्ट विद्वानों तेमज अतिथियों श्री अनुग्रह नारायण सिन्हा बिहार अने भारतना एक प्रतिष्ठित नागरिक हता ते आपणी राष्ट्रीय चळवळना जूना पहरेगीरीओमाना एक हता तथा तेओ पोतानी निष्ठा सखत काम अने समाज सेवा माटे जाणीता हता एटला माटे मने एमनी स्मृतिमा श्रद्धांजलि आपता विशेष आनंद थई रह्यो छे। पेरा पटना अने बिहारनी दरेक मुलाकात आपणा इतिहासमां उच्चकाळनी शक्तिशाळी यादगीरी હોય છે। રાજનૈતિક અર્થવ્યવસ્થા ભારતની જ નહીં બલકે વિશ્વની સૌથી મહાન કૃતિ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ પ્રાચીન બિહારની જ ભેટ છે। જો ભૂતકાળ આપણને ગર્વ પ્રદાન કરે તો સાથે સાથે સમસ્યાઓ પણ ઊભી કરે છે। ભારતમાં આજ આપણે પ્રાચીનકાળ અને તાજેતરના ભૂતકાળના અન્યાયોને દૂર કરવાના કામમાં ગૂંચાયેલા છીએ, જ્યારે બીજી બાજુ આપણે ભવિષ્યના વધતા જતા પડકારોનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છીએ। આ બધું આપણે અલ્પકાળના નિર્ણયો દ્વારા નહીં પરંતુ નિયોજિત વિકાસના પદ્ધતિસર ઉપાયો દ્વારા કરી રહ્યા છીએ। પેરા યોજનાના પરિણામે આપણે ઘણી નક્કર સિદ્ધિઓ હાંસલ કરેલ છે, ખાસ કરીને આત્મનિર્ભર ટેકનોલોજીકલ વિકાસ માટે એક નક્કર આધારનું નિર્માણ, પરંતુ વૃદ્ધિ અને વિકાસ પણ ઝડપથી પ્રગતિ માટે અસંતોષ અને અધિરાય પેદા કરે છે। વિકાસ એ વધતી જતી આકાંક્ષાઓની સાથે કાચબા અને સસલા જેવી દોડવી પડે છે। પરંપરાગત સત્તાધારીઓ કોઈપણ સુધારાને પોતાના વિશેષાધિકારોને ધમકીરૂપ સમજે છે। તેઓએ સ્પષ્ટપણે સમજવું જોઈએ કે તેઓએ કદાચ કોઈ અધિકાર અથવા સંપત્તિ ગુમાવવી પડે, પરંતુ એ સમયની સાથે ચાલવા તથા પરિવર્તનના રૂપમાં જ છે, જેથી તેઓ સ્વયં સુરક્ષિત રહી શકે। પેરા ઘણા લોકોને એ વાત સમજવી મુશ્કેલ હોય છે કે આધુનિક ટેકનોલોજીમાં રોજગારનું એક એકમ ઊભું કરવામાં કેટલાક અધિક નાણાં ખર્ચવા પડે છે। આપણે છેલ્લા 40 વર્ષોમાં યોજના પરત્વે 450 કરોડ રૂપિયા ખર્ચેલ છે, પરંતુ જ્યારે આપણા ધડાકા સાથે વધતી જતી વસ્તીને ધ્યાનમાં લઈએ છીએ તો આ રકમ પ્રતિ વ્યક્તિ પ્રતિ સપ્તાહ નામ માત્ર જેટલી જ હોય છે। વિદેશીઓ સહાયતાની મોટી મોટી રકમની વાતો કરે છે, વાસ્તવમાં તો તે બીજા દેશોને આપવામાં આવતી સહાયતાનો એક નાનો સરખો અંશ છે।